માં રજૂઆત કરશે તો એના માટે શિક્ષણ ઉપકર પોતાના વિસ્તારમાં એવું કર્યા પછી રાજ્ય સરકારની મંજૂરી પછી શિક્ષણ આપી શકે છે. સ્ટેમ્પ ડ્યુટીનો વધારો જેવી રીતે તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરીને પોતાની રકમ મળી છે, એ પ્રમાણે આ પણ 10% દરે સ્થાવર મિલકતની તબદીલી ઉપર સ્ટેમ્પ ડ્યુટી થતી હોય છે, એના ઉપર જિલ્લા પંચાયત ત્યાં મળતું હોય છે. પછી જમીન મહેસૂલના ઉપકર ઉપર સોશિયલ છે, આ મોટી આવક છે. 50% જેટલી જમીન મહેસૂલ બંધ થઈ ગયું પણ આ ઉપકર ચાલુ રહ્યો છે અને બધી એ રકમ એ જિલ્લા પંચાયતને મળે છે. એટલે એ ઉપકરના જે 50% રકમ છે એ જિલ્લા પંચાયતને મળે છે. ઉપરાંત વ્યવસાય વેરો, જિલ્લા પંચાયતના વિસ્તારમાં વસતી કોઈ પણ વ્યક્તિ વેપાર કે વ્યવસાય કરતી હોય તો જિલ્લા પંચાયત એના ઉપર ટેક્સ નાખી શકે છે અને 50% રકમ એ જિલ્લા પંચાયતને એમાંથી મળતી હોય છે. અને એક બીજી વસ્તુ છે જંગલ ઉપજનો ભાગ. રાજ્ય સરકાર દરેક જિલ્લા પંચાયતને જ્યાં આગળ જંગલ હોય ત્યાં, મોટાભાગની જે આદિવાસી વિસ્તારોની જે છે ત્યાં આગળ, ના જે ગૌચરની જમીન ના લાગુ પડતું નથી, આ જે લાગુ પડે છે એ જંગલની જમીન લાગુ પડે છે અને એનો વહીવટ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતું કરતું હોય છે. એટલે એ જે વસૂલ થતી હોય એમાંથી જંગલ ઉપજની 2% જેટલી રકમ એ જિલ્લા પંચાયતને આપવામાં આવે છે. બીજું એક વસ્તુ આપણે જે જાણવાની છે તે એ છે કે કોઈ પણ પંચાયત હોય, પછી ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, બજેટ વગર પોતાનું કામ ચલાવી શકે નહીં. અને આવી અને કેટલીક વાર એવું બનતું હોય છે કે સમયસર, એટલે કે 31 માર્ચ પહેલાં, હવે પછી જે 1 એપ્રિલથી નાણાકીય વર્ષનો છે એના પહેલાં બજેટ મંજૂર કરેલું હોવું જોઈએ, જે તે ગ્રામ પંચાયતે અથવા તાલુકા પંચાયતે જિલ્લા પંચાયતે. પણ એમાં એવું છે કે ગ્રામ પંચાયતે આવી જાતનું એ કર્યું હોય એણે ચકાસણી માટે તાલુકા પંચાયતને મોકલવું પડે છે, તાલુકા પંચાયત એને ચકાસણી કરીને એમાં કંઈ ખૂમ્યો, બીજું કંઈ આ તમે આ નથી કર્યું, આ તે નથી કર્યું, નહીં નિયમ પ્રમાણે એણે કર્યું છે કે નહીં એ જાણે જોવાનું હોય છે. ટેક્સ વધારી દેવો કે આ કરો કે એવું એ ભલામણ કરે તો એ માનવું એ કંઈ જરૂરી નથી, પણ એટલું ખરું કે એને જે વ્યાજબી જે હોય એ ભૂલો સુધારી લેવી જોઈએ અને એટલું જ આ કરે તો એના આધારે એ બજેટ પછી ગ્રામ પંચાયત પોતે જ પોતાના એની અંદર બીજી મિટિંગમાં મૂકી અને 31 માર્ચ પહેલાં એ મંજૂર કરે. મોડા મોડું 31 માર્ચે તો ખરું જ, એ જ પ્રમાણે તાલુકા પંચાયત અને એ જ પ્રમાણે જિલ્લા પંચાયતને પોતાનું ક્યાંય મોકલવાનું હોતું નથી, એટલે એ તો પોતે જ પોત પહેલાં કાચું બજેટ બનાવે, પછી મહિના પછી બીજી ફરીથી મિટિંગ કરી અને એમાં જે કંઈ સુધારા વધારા પોતાને જ પોતાના સભ્યોને યોગ્ય લાગ્યું હોય એ કરાવે, એવી મિટિંગને કરી અને એ પણ કરી દેતા હોય છે. આ પ્રમાણે બજેટ મંજૂરીની પ્રક્રિયા ત્યાં હોય છે. આદિવાસી વિસ્તારની વાત મેં ખાસ કરી દીધી, ખાસ કરીને ગ્રામ સભાનો મુદ્દો જે છે એ મોટે ભાગે અણપ્રચુર્ય છે. ખરેખર તો આ એક ગ્રામ સભા એક એવું ફોરમ છે કે જ્યાં આગળ હંમેશા ડાયરેક્ટ ડેમોક્રેસી એટલે પ્રત્યક્ષ લોકશાહી એ થઈ શકતી હોય છે, કારણ કે ગ્રામ સભા એટલે ગામના બધા જ રહીશો જ્યાં ભેગા થાય અને સભાના રૂપની અંદર મળે એ ગ્રામસભા. આ 73માં બંધારણની સુધારાની અંદર, ત્યાં સુધી તો 73માં બંધારણની સુધારા પહેલાં તો ગ્રામસભાને કેન્દ્ર સરકાર તો કોઈ યાદે કરતું નહોતું, પણ 73મી બંધારણની સુધારીએ આ ગ્રામસભાની વ્યાખ્યા પણ આપી, એના અધિકારો પણ આપ્યા, અધિકારો એ જ અલબત્ત આપ્યા કે રાજ્ય સરકાર એને પોતે અધિકારો આપશે, એ જાતની એણે એમાં વિનંતી પણ કરી અને એ અધિકાર આપવામાં આવ્યા છે. તો આ જે ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર જે ગ્રામસભાઓ છે એ ગ્રામસભાઓને વધારે આપ્યા છે, કારણ કે આદિવાસી લોકોની સંસ્કૃતિની અંદર જ આ જાતની એક પ્રથા પડેલી છે કે એ લોકો ભલે જેને આપણે ફોર્મલ ગ્રામસભાના રૂપમાં નહીં પણ એ હંમેશા પોતાના મોટાભાગના નિર્ણયો એ પોતા ગામના લોકો ભેગા થઈને લેતા હોય છે, એ સંસ્કૃતિ ચાલુ રહે એટલા માટે ભુરિયા સમિતિએ જ્યારે આ કાયદો કરવા માટે ભલામણો કરી અને રાજ્ય કેન્દ્ર સરકારે 1996ની અંદર જે કાયદો કર્યો એ કાયદા પ્રમાણે પછી ગુજરાત સરકારે 1998ની અંદર આદિવાસી વિસ્તાર માટે ગુજરાત પંચાયત ધારાની અંદર કેટલાક સુધારા વધારા ખાસ એ વિસ્તાર માટે જ કર્યા, એમાં પણ આ કરવામાં આવ્યું. એટલે એક તો એ કે અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે
કે સામાજિક અને આર્થિક વિકાસ માટેની યોજનાઓ, કાર્યક્રમો કે પ્રોજેક્ટોનો અમલ ગ્રામ પંચાયત હાથ ધરે તે પહેલાં એ બધું જ ગ્રામસભા પાસે મંજૂર કરાવવું પડે. હવે આવી સત્તા જનરલ વિસ્તારની અંદર, એટલે કે આદિવાસી નથી એવા વિસ્તારોની જે પંચાયતો છે એને અધિકાર નથી આપ્યા, પરંતુ આદિવાસી વિસ્તારની અંદર કાયદાની અંદર આજે જોગવાઈ કરવામાં આવી છે કે આ એક એનો અધિકાર છે. બીજું, ગામમાં ગરીબી નિવારણ અને બીજા કાર્યક્રમના લાભાર્થી શોધવાની કામગીરી મંજૂર કરી અને પછી આગળની કાર્યવાહી માટે ઉપર મોકલવાની એ કામગીરી પણ અહીંયા ગ્રામસભાને આપવામાં આવેલી છે. આ કામગીરી આ મારું કામ પૂરું થયું મને સૂચવવામાં આવ્યું છે. આપે સભ્યો મને સાંભળ્યો બદલ આપનો સૌનો આભાર.